द्वारा पांच पहला भाग उत्पादन एकम में काम करता कारीगरों में मासिक वेतन प्रामाणिक वेतन में अनुसार छे। जो तेनी मासिक सरेराश आवक रुपया 15,000 अने प्रमाणिक वेतन रुपया 4,000 होय तो पहले एक कारीगर पसंद करता तेनी मासिक आवक 10,000 अने 25,000 वच्चे होवानी संभावना शोधो। तो प्रामाणिक वितरण ने अनुसरे छे कारीगरोनो मासिक वेतन, तो x बराबर थशे 15,000 रुपया अने प्रमाणिक वितरण ने सिग्मा सिग्मा बराबर थशे 4,000 रुपया। पेलो जवाब आयो छे कारीगर पसंद करता तेनी आवक 10,000 अने 25,000 नी वच्चे होवानी संभावना शोधो। 10,000 અને 25,000 ની વચ્ચે હોય આવક, આવક એટલે વેતન, તો વેતન કે વેતન આપણે શું કર્યું છે x, તો x નું મૂલ્ય છે એ 10,000 અને 25,000 ની વચ્ચે હોય, તો P(10,000)= (25,000) અને સમાન આપણે શોધવાની છે અને ધારી લઈએ ધારો કે x1=10,000 x2=25,000 જેમાં રૂપાંતર કરીએ તો સૂત્ર થાય J1=x1 - J2 સિગ્મા, એ જ રીતે બીજું સૂત્ર થશે J2=(x2−J1)σ, અને રૂપાંતર કરીએ તો x1=10,000 - μ(15,000)σ 4,000, 10,000 માંથી 15,000 જાય તો વચ્ચે કેટલા -5,000 - 5,000 ભાગ્યા 4,000 કરો એટલે -1.25, જે મૂલ્ય -1.25, એ જ રીતે અહીંયા જે ટોની ગણતરી કરીએ તો x2 આપણી પાસે છે 25,000 -15,000 σ 4,000, 25,000 માંથી 15,000 જાય તો 10,000, 10,000 ભાગ્યા 4,000 એટલે 2.5, જે મૂલ્ય મેળવશે એટલે કે (0, 10,000)=(0, 25,000)-1.5, 25,000 = (2.5), જેડ વાળું પદ મળી જાય એટલે આપણે આકૃતિ દોરવાનું (0, −∞) અને +∞, હવે એક મૂલ્ય માઇનસ છે એક મૂલ્ય પ્લસ છે તો માઇનસ છે ને ડાબી બાજુ લખો -1.25, પ્લસ છે ને જમણી બાજુ લખો 2.5, ક્યાંથી ક્યાં સુધીની સંભાવના આપણે જોઈએ છે તો 1.25 થી 2.5, પણ 1.25 થી 2.5 સુધી જવું હોય
તો આ જીરો એ આપણું સ્ટેશન છે, ત્યાં ફરજિયાત અટકવું પડે, એટલે 25 થી 0 અને 0 થી 2.5 બંને બાજુ ક્ષેત્રફળ આપેલું હોય તો આ ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે શું કરવા પડે, પ્લસ કરવા પડે. બંને બાજુનો ભાગ છે આ ભાગ પ્લસ આ ભાગ, પ્લસ કરો એટલે તમને આ ભાગ છે મળશે. કયો ભાગ જોઈએ છે? તો કે માઇનસ 1.25 લેસ ધેન 0 લેસ ધેન 2.5 બરાબર માઇનસ 1.25 થી 0 માઇનસ 1.25 ઇક્વલ લેસ ધેન 0 ઇક્વલ લેસ ધેન 0 પ્લસ 0 થી 2.5 0 ઇક્વલ લેસ ધેન 0 ઇક્વલ લેસ ધેન 2.5 તો માઇનસ વાળાને પ્લસ કરો એટલે 0 ઇક્વલ લેસ ધેન 0 ઇક્વલ લેસ ધેન 1.25 પ્લસ 2.5નું મૂલ્ય તમે કોષ્ટકમાં જુઓ, 2.5ની સામે 0માં, તો 2.5નું કોષ્ટક જોશે તો તમને મળશે 49.38. અને તમે 1.2નું કોષ્ટકમાં જુઓ તો તમને મળશે 0.39. 1.25માં જોવાનું, પહેલાં કોષ્ટકમાં 1.2 એની સામે 0.05ની નીચે, તો એ મળશે 49.44 પ્લસ 0.38. આ બે તમે ટોટલ કરો તો તમને જવાબ મળશે 0.88. એટલે માનેલી સંભાવના છે એ થશે 0.88. ઉદાહરણ 5 ભાગ 2 કાર્યક્રમ વિતરણ રામાયણ વિતરણ અનુસાર છે, જેની સરેરાશ 15,000 પ્રમાણે વિચરણ 4,000 હોય તો એક કારીગર પ્રશ્નકર્તા તેની આવક 12,000 અને 22,000ની વચ્ચે હોવાની સંભાવના શોધો. આવક એટલે વેતન 12,000 અને 22,000ની વચ્ચે હોવાની સંભાવના. પી ઓફ 12,000 ઇક્વલ લેસ ધેન એક્સ ઇક્વલ લેસ ધેન 22,000ની સંભાવના આપણે શોધવાની છે. ધારો કે કિંમત મૂકીએ તો એક્સ વન એટલે 12,000 માઇનસ ન્યુ 15,000 છેદમાં સીમા 4,000 એકમમાં આપેલું છે. તો 12,000માંથી 15,000 જાય તો માઇનસ 3,000 છેદમાં 4,000 માઇનસ 3,000 ભાગ્યા 4,000 કરો તો મળશે માઇનસ 0.75 જેડ બંને મૂલ્ય આપણે મેળવી. એ જ રીતે આપણે લેવાનું છે જે મૂલ્ય એક્સ ટુ બરાબર 22,000 માઇનસ ન્યુ 15,000 છેદમાં સિગ્મા 4,000. તો 22,000માંથી 15,000 જાય તો 7,000 ભાગ્યા 4,000 તો જે ટોનું મૂલ્ય થાય 0.75. એટલે કે 22,000 1.75 થયા અને 12,000 માઇનસ 0.75 થયા, જેને આપણે જેડ સ્વરૂપના કોષ્ટકમાં લખ્યું. તો 12,000 ઇક્વલ લેસ ધેન એક્સ ઇક્વલ લેસ ધેન 22,000 બરાબર 12,000 માઇનસ 0.75
छोटे माइनस जीरो कम छोटे इक्वल लेस देन जे इक्वल लेस देन माइनस लेना दिया इक्वल पंचोटे जेड वालों को मर जाए इसलिए आपको क्या बोला जेड बराबर जीरो माइनस जे जीरो पंचोटे ने लगो डाली बार जो माइनस जीरो पंचोटे અને જે પ્લસ છે અને લખો જમણી બાજુ એક પંચોતેર જ્યાં ઝેડ હોય ત્યાં રેખાંકિત ભાગ કરવાનો છે ત્યાંથી ક્યાં સુધી જોઈએ છે તો કે માઇનસ પંચોતેરથી એક પોઈન્ટ પંચોતેર અને વચ્ચે ઝીરોએ અટકવું પડશે એટલે આ ભાગ માઇનસ ઝીરો પોઈન્ટ પંચોતેરથી ઝીરો પ્લસ ઝીરોથી એક પોઈન્ટ પંચોતેર નવાનો જે ભાગ છે તે માઇનસ ઝીરો પંચોતેર ઇક્વલ લેસ દેન જે ઇક્વલ લેસ દેન એક પોઈન્ટ પંચોતેર બરાબર વિભાગ કેવી રીતે મળશે તો કે ઝીરો પોઈન્ટ પંચોતેરથી ઝીરો માઇનસ ઝીરો પોઈન્ટ પંચોતેર ઇક્વલ લેસ દેન જે ઇક્વલ લેસ દેન ઝીરો પ્લસ ઝીરોથી એક પોઈન્ટ પંચોતેર ઝીરો ઇક્વલ લેસ દેન જે ઇક્વલ લેસ દેન એક પોઈન્ટ પંચોતેર તો માઇનસ પ્લસ કરીએ એટલે ઝીરો આગળ પંચોતેર પાછળ ઝીરો ઇક્વલ લેસ દેન જે ઇક્વલ લેસ દેન ઝીરો પોઈન્ટ પંચોતેર પ્લસ પ્લસ છે એટલે કોષ્ટકમાં જુઓ એક પોઈન્ટ પંચોતેર કોષ્ટકમાં જુઓ તો ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ નવ્વાણું હવે ઝીરો પોઈન્ટ પંચોતેર જુઓ તો ઝીરો પોઈન્ટ સત્યાવીસ ચોત્રીસ પ્લસ ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ નવ્વાણું તેનો ટોટલ કરો એટલે ઝીરો પોઈન્ટ તોતેર તેત્રીસ આ સંભાવના અહીંયા આવી છે કે એક કારીગરમાં માસિક વેતન 12,000 થી 22,000 વચ્ચે હોવાની ટકાવારી શોધો વચ્ચે હોવાના ટકા શોધો જે સંભાવના છે શોધવા કરે છે તો ટકા શોધવા માટે ટકા બરાબર સંભાવના ગુણ્યા સો તો આ સંભાવના આપણે કેટલી મળી હતી 0.33 ગુણ્યા સો બરાબર 33% કારીગરોનું વેતન 12,000 થી 22,000 વચ્ચે આજે આપણે ઉદાહરણ 10 એક પેટ્રોલ પંપ પર થતું પેટ્રોલનું વેચાણ પ્રામાણિક રીતે અમે અનુસરે છે તેના મધ્ય અને પ્રમાણિત વિચલન અનુક્રમે 33 લીટર અને 3,000 લીટર છે તો કોઈ એક માસ દરમિયાન પેટ્રોલનું વેચાણ 30,000 લીટરથી ઓછું હોય તેવા દિવસોની ટકાવારી શોધો પ્રમાણિત વિચલન અનુક્રમે 33,000 અને 3,000 છે તો ન્યુ બરાબર 33,000 અને 33,000 લીટર અને સિગ્મા બરાબર 3,000 લીટર થશે આ
अपने पास जवाब में आवश्यक कोई एक मास दरमियान पेट्रोल वेचाण 30,000 लीटर थी ओछू होय कोण वेचाण એટલે एक्स એ 30,000 થી ઓછો તો પ્યો એક્સ ઇક્વલ લેસ ધેન 30,000 ની આપણે સંભાવના મેળવવાની છે આપણે ધારીએ ધારો કે એક્સ વન બરાબર 30,000 થી મળીને ઓછું છે જેમાં રૂપાંતર કરીએ જેમ બરાબર એક્સ વન માઇનસ ન્યુ છેદમાં સિગ્મા માં કિંમત મૂકીએ એક્સ વન બરાબર 30,000 ન્યુ આપણે છે 30,000 છેદમાં સિગ્મા 3,000 તમે સાદર ઉપર લો તો 30,000 માંથી 33,000 જાય તો કેટલા વધશે 3,000 અને 3,000 છે પણ છે 3,000 ભાગ્યા 3,000 કરો એટલે 30,000 માંથી 33,000 જાય માઇનસ 3,000 વધશે 3,000 ભાગ્યા 3,000 કરો તો માઇનસ 1 જે પરનું મૂલ્ય આપણે લીધું માઇનસ 1 તો આજે એક્સ વન ઉપર છે અને જેમાં રૂપાંતર કરીએ તો પ્યો એક્સ ઇક્વલ લેસ ધેન 30,000 બરાબર પ્યો એક્સનો શું થઈ જશે જે અને 30,000માં થઈ જશે માઇનસ 1 જે આપણે મેળવવાનું છે તો આપણે ખબર છે ઝેડ વાળું પદ મળે એટલે આપણે શું કરવાનું છે બરાબર મધ્યમાં છે બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી આપેલું મૂલ્ય માઇનસ છે માઇનસ હોય તો એ મૂલ્યને આપણે લખશું ડાબી બાજુ માઇનસ 1 હવે જો માઇનસ 1 થી ઝેડ કેવો છે નાનો હતો ડાબી બાજુ છાંકિત પ્રદેશ કરવાનો મોટો હતો જમણી બાજુ માઇનસ 1 આ મૂલ્ય માઇનસ 1 દર્શાવે છે એનાથી નાનો ભાગ એનાથી નાનો ભાગ એટલે આ બાજુનો ભાગ થશે આ બાજુનો ભાગ આપણે મેળવવાનો છે તો આ ભાગ મેળવવાનો હોય તો એ ભાગ 0 સાથે સંકળાયેલો નથી એટલે ડાયરેક્ટ મળે અને હંમેશા યાદ રાખો જે ભાગ 0 સાથે સંકળાયેલો ન હોય એ બાદબાકીથી જ મળે અને બંને બાજુ ભાગ હોય તો સરવાળાથી જ મળે તો 0 સાથે આ ભાગ સંકળાયેલો છે આ ભાગ આપણે મળે એ ભાગને આપણે શું કરવો પડશે બાદ કરવો પડશે તો જે ભાગ જોઈએ છે એનું નામ છે પ્યોર ઝેડ ઇક્વલ લેસ ધેન માઇનસ 1 અને આ ભાગ કેવી રીતે મળશે તો કે આખો ભાગ આખો ભાગ એટલે આપણે ખબર છે ઇન્ફિનિટીથી 0 માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ માઇનસ સોરી 0 ઇન્ફિનિટીથી 0 માઇનસ માઇનસ 1 થી 0 માઇનસ 1 ઇક્વલ લેસ ધેન ઝેડ જીરો હવે આ ભાગનું આપણે જે માપ છે એ જાણીએ છીએ કે ઇન્ફિનિટીથી 0 એટલે 0 પર કેટલું થાય 5 થાય માઇનસ છે પ્લસ એટલે 0 ઇક્વલ લેસ ધેન છે ઇક્વલ લેસ ધેન 1 તો 1 નું કોષ્ટકમાં જુઓ 1 ને કોષ્ટકમાં 0 કરતા 0 હોય 34 થશે હવે 0.5માંથી 0.34 તે બાદ કરો એટલે વધશે 0.1587 આપણે સંભાવના કરીએ પણ આપણી પાસે માગ્યું છે તો તેવા 200ની ટકાવારી તો ટકાવારી બરાબર 0.15
15.87% થશે. ઉદાહરણ 10 નો બીજો કે મે માસના કેટલા દિવસો દરમિયાન પેટ્રોલનું વેચાણ 32,000 થી 35,000 ની વચ્ચે હોવું જોઈએ. જેનો અર્થ મે માસની સ્પષ્ટતા રહે છે. તો 35,000 થી 32,000 ની વચ્ચે હોય, અહીંયા એક્સ બરાબર થશે પેટ્રોલનું વેચાણ. ન્યુ આપેલું છે, ન્યુ બરાબર 33,000 અને સિગ્મા બરાબર 3,000. જે રકમ આપણે આપેલી છે આગળ પહેલા મુજબ આપણે જોયું કોની વચ્ચે, તો કે 32,000 થી 35,000 ની વચ્ચે વેચાણ. તો વેચાણ એટલે કોણ? એક્સ. મતલબ કે એક્સ છે 32,000 થી 35,000 ની વચ્ચે છે. 32,000 થી 35,000 ની વચ્ચે હોય તો એની સમીકરણ લખી દો 32,000 ઇક્વલ લેસ ધેન એક્સ ઇક્વલ લેસ ધેન 35,000. આ સંભાવના આપણે શોધી રહ્યા છે. તો આનું રૂપાંતર આપણે છેડમાં કરી દીધું. ધારે ધારો કે x1 બરાબર 32,000 અને x2 બરાબર 35,000. z1 માં z1 બરાબર x1 માઇનસ u છેદમાં સિગ્મા. x1 આપણે મળ્યો 32,000. 32,000 માઇનસ ન્યુ આપેલો છે 33,000 છેદમાં સિગ્મા બરાબર 3,000 આપેલો છે. 32,000 માં 33,000 જાય તો માઇનસ 1,000 ભાગ્યા 3,000 બરાબર હશે -0.33. એ જ પ્રમાણે આપણે બીજું પદ મેળવ્યું બરાબર x2 માઇનસ u ના છેદમાં σ x2 35,000 માઇનસ μ 33,000 છેદમાં σ 3,000. તો 35,000 માંથી 33,000 જાય એટલે 2,000 ના છેદમાં 3,000. 2,000 ભાગ્યા 3,000 કરો એટલે 0.67 મળે આપણે જેટલું. હવે આજે x1 ઉપર છે 32,000 x −0.33 = -0.33 0.67 હવે ઝેડ વાળું પદ મળી જાય એટલે આપણે શું કરવાનું છે? આકૃતિ દોરવાની છે. બાજુ પ્લસ ઇન્ફિનિટી, મધ્યમાં છે બરાબર 0 એ માઇનસ ઇન્ફિનિટી હશે. હવે જે વાળું પદ છે માઇનસ છે ને ડાબી બાજુ લખો, પ્લસ છે ને જમણી બાજુ લખો. આપણે લખીએ −0.33 અને આ બાજુ +0.67. આપણે આ બંનેની મધ્યનો જે છે જોઈએ છે, આ ભાગ આપણે જોઈએ છે 0.33 થી 0.67 આટલો ભાગ થશે. તો આ ભાગ માટે શું કરશું? આ બેના બંને બાજુ ભાગ હોય એટલે શું કરવાનું છે? પ્લસ કરવાનો છે. એટલે 0.33 થી 0 અને 0 થી 0.67 એટલે આ બે બંને બાજુ હોય ત્યારે સરવાળો કરવાનો.
અને જો કોઈ ભાગ ઝીરો સાથે સંકળાયેલ ન હોય, આગળ મેં જોયું તો બાદ બાકી કરવું, તો આ ભાગ આપણે મેળવવાનો ભાગ છે એ ક્યાંથી ક્યાં સુધી જોઈએ છે, તો કે 0.33 થી 0.67 માઇનસ 0.33 ઇક્વલ લેસ ધેન જેમ ઇક્વલ લેસ ધેન 0.67 આ ભાગ આપણે જોઈએ છે. એ ભાગ કેવી રીતે મળશે, તો કે માઇનસ 0.33 થી 0.67 સુધી જવાનું છે, પણ ડાયરેક્ટ નહીં જાય, પછી આપણું સ્ટેશન આવશે, અહીંયા ઊભું રહેવું પડશે. એટલે માઇનસ 0.33 થી 0 પ્લસ 0 થી 0.67 પ્રમાણે આપણે લખવું પડશે, એટલે માઇનસ 0.33 ઇક્વલ લેસ ધેન છે ઇક્વલ લેસ ધેન 0 પ્લસ 0 થી 0 ઇક્વલ લેસ ધેન છે ઇક્વલ લેસ ધેન 0.67. હવે આ બેનો આપણે સરવાળો કરવો છે, આ માઇનસ છે આપણે પ્લસ કરીએ, 0.33 પ્લસ 0.67 એટલે 0.6 નું મૂલ્ય, પેલી લાઈનમાં 0.6 નું મૂલ્ય 0.07માં જુઓ, 0.6 નું મૂલ્ય 0.7માં જુઓ એટલે તમને મળશે મૂલ્ય 0.2486. ફરીથી પૂછો, ઊભી લાઈનમાં 0.0 નું અહીંયા 0.0 ની 7 ઇંચ જુઓ મળે, એ જ પ્રમાણે 0.3 નું મૂલ્ય 0.03માં જુઓ, એટલે 0.3 નું 3માં જુઓ તો મળશે 0.1293 પ્લસ 0.2486. જો આ કોષ્ટક જોવામાં કોઈને તકલીફ પડતી હોય તો અગાઉનો વિડીયોની અંદર કોષ્ટક જોવાનો એક વિડીયો બનાવેલો છે, એ વિડીયો તમે જોઈ લેશો. આ બેનું તમે ટોટલ કરો તો આપણે ટોટલ મળશે 0.37 19. હવે મે માસના દિવસોની સંખ્યા માંગી છે, તો મે માસમાં કુલ દિવસો કેટલા હોય, આપણી પાસે મે માસના અપેક્ષિત દિવસો માંગેલા છે, એટલે દિવસોની સંખ્યા બરાબર મે માસના કુલ દિવસો હોય 31 એને ગુણ્યા 0.37 19, એટલે આપણે જવાબ હશે 11.71 દિવસો છે, એટલે આપણે પૂર્ણાંકમાં લખીએ તો અપેક્ષિત દિવસોની સંખ્યા થશે 12 દિવસો.